નમસ્કાર માન્ય અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો શિક્ષક દિનની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારા શાળા શિક્ષણથી શરૂ કરીને કોલેજ જીવન સુધીના તમામ ગુરુજનોનો હું આજે અહીંયા આભાર વ્યક્ત કરું છું અને વંદન કરું છું મિત્રો આપણી આ શ્રેણીમાં આજે આપણે જે એન્થની ગિડિંગ્સની વાત કરી રહ્યા છીએ એના માળખાકરણના સિદ્ધાંત અંગે મેડમે તમને ગઈકાલે વાત કરી અને આજે ગિડન્સનો જે જે આધુનિકતાનો સિદ્ધાંત છે છે આધુનિક સમાજને જોવા માટેની એમની દ્રષ્ટિ એના વિશેની વાત ચંદ્રિકા મેડમ તમને કરવાના છે તો મિત્રો ચંદ્રિકા મેડમને સાંભળીએ આપણે એમના જે કાંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો વિશે આપણે જોવાનું છે આજે આપણે જે જોવાના છીએ એ ગિડન્સ ની થિયરી ઓફ મોડર્નિટી એને થિયરી ઓફ મોડર્નિટી નો ખ્યાલ કયા પુસ્તકમાં આપ્યો એ આપણો હંમેશા પહેલો પ્રશ્ન હોય તો આપ સૌ સ્લાઇડમાં જોઈ શકશો કે એન્થની ગિડિન્સ એનું ધ નેશન સ્ટેટ એન્ડ વાયોલેન્સ ઘણા બધા વોલ્યુમમાં ઘણી બધી ભાષામાં આ પુસ્તક એમનું પ્રગટ થયું છે અને એમાં એમણે આ વિશેની રજૂઆત કરી છે વિશેનો ખ્યાલ આપણે જોઈએ એ પહેલા ત્રણ કોન્સેપ્ટ વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ મોડર્ન મોર્ડનિઝમ અને મોડર્નિટી તો મોર્ડન જેને આપણે કહીએ છીએ આધુનિક આ શબ્દ એ લેટિન ભાષાના મોડો ઉપરથી આવ્યો છે મોડો મીન્સ મોર્ડન અને જનરલી આપણે એને ડિસ્ક્રાઈબ કરીએ છીએ આધુનિક તાજેતરનું નવું જ એકદમ ફ્રેશ એ મોર્ડન છે પણ એની સાથે આ બાબત સંકળાયેલી છે એક ઇનોવેશન અને બીજું એક્સપેરિમેન્ટેશન દાખલા તરીકે અત્યારે આપણે લોકડાઉનમાં ઘણી બધી બાબતમાં ઇનોવેશન કર્યું પહેલા આપણે આમ લેક્ચર લેતા હતા પછી ધીમે ધીમે એમાં સુધારણા આવી પણ સામાન્ય લોકો જેને મોડર્ન માને છે ને એ અને સમાજશાસ્ત્ર નો મોડર્ન ખ્યાલ એ બંને જુદો છે દાખલા તરીકે હું રોટલો બનાવું છું બાજરીનો એની ઉપર સરસ લસણ ની ચટણી લગાવું છું માખણ લગાવું છું અને સાથે છું તો હું મોર્ડન એની ઉપર હું ટોમેટો કેચપ લગાવું એની ઉપર હું કાંદા લગાવું એની ઉપર હું કેપ્સિકમ એની ઉપર હું કોન લગાવું એની ઉપર હું સરસ મજાના ઓલિવ કરું અને પછી ભરપૂર ચીઝ નાખું તો એ મારો પીઝા ગણાશે તો હું ગણાવું મારી મોડનસ્ટાઈલ હોય કોઈના ડ્રેસઅપ હોય કોઈનું આર્ટ હોય એટલે કોઈ સર્ટન ડેફિનેશન આપણે નથી આપી શકતા પણ એમાં ઇનોવેશન અને એક્સપેરિમેન્ટ આ બંને બાબત મહત્વની છે ધીમે ધીમે મોર્ડનાઇઝેશન વિશે ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ એની રજૂઆત કરી અને મોડર્નાઇઝેશન ની જ્યારે વાત આવે છે તો કોને મોડર્નાઇઝેશન કેવું એક હંમેશા પ્રશ્ન રહે છે દાખલા તરીકે આ સ્લાઇડમાં તમે જોજો કે આપણે પહેલા જે કરતા હતા મોડર્નાઇઝેશન ની વાત કરીએ છીએ ત્યારે થોડુંક આપણે પરંપરાગત તરફ જવું પડે છે તો પરંપરાગતમાં આવું હતું અને વર્તમાન સમયમાં આવું છે એટલે અત્યારે આપણે મેકડોનાલ્ડ માં જોઈએ

તો મોડનનો જે ખ્યાલ છે એ ખ્યાલ આપણને વધારે સારી રીતે સમજાય છે એ પછી આવે છે છે વેબર વિશેની જે વાત કરી એમાં એવું કીધું કે રિપ્લેસિંગ ટ્રેડિશનલ વર્લ્ડ વાઇડ વિથ રેશનલ વે ઓફ થિંકિંગ એટલે એમાં જે વ્યક્તિ બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વકની સત્તા અને બૌદ્ધિક રીતે કે જેમાં એને બ્યુરોક્રેસીનો પણ ખ્યાલ આપ્યો છે આ બધી બાબત એ મોડર્નિટી સાથે સંકળાયેલું છે એવું દરખાયું કહે છે તો માર્ક્સ એક કેપિટાલિસ્ટ સોસાયટી એ મોડર્ન સોસાયટી છે મૂડીવાદ એ મોડર્ન છે એવી રજૂઆત કરે છે પણ જ્યારે ગિડિંગ્સ પોતે રજૂઆત કરે છે ત્યારે આખી વાત એને યુરોપ અને ફ્રાન્સમાં જે મોડર્નિટી પહેલાનો સમય હતો પ્રી મોડર્નિટી અને પછી પોસ્ટ મોડર્નિટી તો પ્રી આપણે વાત કરીએ છીએ એમાં તમે કે ઉત્પાદન ઉત્પાદનની રીત એ બદલાય છે કઈ રીતે બદલાય છે ફ્યુડલ સિસ્ટમમાંથી ગિલ્ડ સિસ્ટમ આવી પુટિંગ આઉટ સિસ્ટમ આવી ફેક્ટરી સિસ્ટમ આવી કારખાના સિસ્ટમ આવી અને અત્યારે મોડઅફ પ્રોડક્શન બદલાયું છે અત્યારે લેબર અને લેબરના ચાર્જીસ બદલાયા છે વર્ક ફોર્સની વાત બદલાય છે નગરીકરણની વાત બદલાય છે એટલું જ નહીં એ વીસમી સદીની વાત કરે છે અને પછી એ બાબત આખા વિશ્વમાં કેવી રીતે મોર્ડન તરીકે ફેલાઈ એ અંગેની રજૂઆત એ મોર્ડનના મોર્ડનિટીની વાત એ ગિડિંગ્સની થિયરીમાં એ આપણને જુદી પડે છે ગિડિંગ્સ પોતે મોડનિટી ઇઝ અ પોસ્ટ ટ્રેડિશનલ એટલે ટ્રેડિશનલ સિવાય પછીનો જે સમાજ છે એ મોર્ડનિટીની વાત છે અને એમાં શું હોય છે તો કે છે એમાં મોર્ડન એટીચ્યુડ એક્શન અને ઇન્સ્ટિટ્યુટ એટલે પરંપરાગત સમાજ કરતા અત્યારનો જે સમાજ છે એ અત્યારના સમાજમાં એક ગતિશીલતા છે અને બહુ જ ઝડપથી સમાજ બદલાઈ રહ્યો છે ટેકનોલોજી આવી સમાજમાં એની એક મોર્ડન વપરાશ વધ્યો કમ્પ્યુટર આવ્યું ડિજિટલાઇઝેશન આવ્યું હાઈપર ટેકનોલોજી અને માસ પ્રોડક્શન અને દરેક વસ્તુને તમે જુઓ કે અત્યારે કોમોડિટી થી જોવાય છે એટલે પહેલા જે લાગણીના સંબંધો હતા એને બદલે હવે એમાં બજારુ સંબંધો આવી ગયા છે એટલે એને પોતાને એક વિચાર આવે છે કે આ નગરીકરણ ઔદ્યોગિકરણ ટ્રેડિશનલમાંથી માંથી મોડર્નિટી એ બધું આવ્યું કેવી રીતે અને એ માટે પરંપરાની સાથે આધુનિક સમાજની વાત કરે છે અને એમાં એ પોતે ડાયનેમિઝમ ઓફ મોડર્નિટી એ દર્શાવે છે તો આ ડાયનેમિઝમ ઓફ મોડર્નિટી શું છે કે સમાજને ગતિશીલ બનાવે છે મોડનિટી સમાજને ગતિશીલ બનાવે છે અને એ ગતિશીલ બનવા માટે કયા કયા એના માટેના આધુનિક સમાજને ગતિ આપનારા પરિબળો છે તો એક એક છે ટાઈમ સ્પેસ અને સેપરેશન એટલે સમય અને સ્થાનનું અલગ અલગપણું જ્યારે આપણે સમય અને સ્થાનના અલગપણાની વાત કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ છે કે વર્તમાન સમયમાં સમાજમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે જે જે થાય છે છે એમાં સમય અને સ્થાન એ બંને અલગ થઈ ગયા પરંપરાગત સમાજમાં પરંપરાગત સમાજમાં બધા સાથે રહેતા હતા સાથે કામ કરતા હતા અને સમાજ કેવી રીતે આગળ વધી રહ્યો છે એ વિશેની ચર્ચા કરતા હતા હવે આજે શું થયું છે કે એક વ્યક્તિ એ ઘરમાં રહે છે ગામડે રહે છે બીજી વ્યક્તિ એ એ રહે રહે છે 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 ત્રીજી વ્યક્તિ પરદેશ સ્પેસ બદલાયા બધા જુદા થયા છે પોતાની જરૂરિયાતો સમય અને સ્થાન પ્રમાણે બદલે છે કઈ રીતે દાખલા તરીકે ગામડામાં જે વ્યક્તિ ખેતી કરે છે એ અને જે વ્યક્તિ એનાથી આગળ વધે છે શહેરમાં રહે છે એ બંનેની જીવન શૈલીમાં તફાવત રહેવાનો પરદેશ જશે તો એની જીવનશૈલી એના પહેરવેશ એની ખાવા પીવાની રીત આ બધું બદલાય છે એટલે સમય અને સ્થળ આ બધાને એકબીજાથી અલગ પાડે છે અને એ અલગ પાડે છે એ આધુનિકતાની પરિકલ્પના છે પણ એમાં સ્ટાન્ડર્ડ સમય વૈશ્વિક કક્ષાએ નક્કી થાય છે અને એ પ્રમાણે એકબીજા સાથે એ કમ્યુનિકેશન કરે છે અને એ માટે એ મોડર્નિટીને અપનાવે છે દાખલા તરીકે આપણે અમદાવાદમાં રહેતા હોઈએ આપણા મમ્મી પપ્પા ગામ રહેતા હોય અને આપણો ભાઈ પરદેશ રહેતો હોય આપણે બધાને રક્ષાબંધન વાતો કરવી છે તો અત્યારે આપણે શું કરીશું ટેનોલોજી નો ઉપયોગ કરી અને આ બધું જે સમય છે સામાજિક વ્યવસ્થાને વિખેરી નાખવાની ડિસએમ્બિંગ મેનિઝમ અને એના પેટા વિભાગ તરીકે એ બે મુદ્દાની ચર્ચા કરે છે એક એક્સપોર્ટ સિસ્ટમની અને બીજી આપણા જે સ્થાનિક રીત રિવાજો હતા લોક વ્યવહારો હતા પરંપરાઓ હતી આપણે જે રીતે તહેવારોની ઉજવણી કરતા હતા અને એ બધામાં હવે આધુનિક તત્વ ભરે છે એ આધુનિક તત્વ સમય સ્થળ સંસ્કૃતિ મુજબ બદલાય છે દાખલા તરીકે પહેલા આપણે કેક કેક કાપતા હવે આપણે કાપવા માંડ્યા બર્થ એના માટે દીવો કરતા હતા આધુનિક સમાજમાં જે સામાજિક સંબંધો છે એ ગ્રામીણ ક્ષેત્રથી વિશાળ પરિવર્તન સુધી એ કામ કરે છે અને આજે દૂરના પ્રદેશમાંથી આપણે બહુ જ ઝડપથી જુદી રીતે આગળ વધી શકીએ છીએ મુસાફરી કરી શકીએ છીએ ફ્લાઇટમાં બેસીએ છીએ તો ક્યાંય ના ક્યાંય એક દિવસમાં પહોંચી શકીએ છીએ જે પહેલા બહુ શક્ય નહોતું આપણા મિત્રોને મળી શકીએ છીએ સગા સંબંધોને મળી શકીએ છીએ આપણે આપણા ફેમિલીને મળી શકીએ છીએ છે દુનિયા એ નાની છે અને વિશાળ પરિસ્થિતિ સાથે એ જોડાય છે પણ ગિડન્સ એવું કહે છે કે આ સામાજિક વ્યવસ્થાને બિખેરી નાખવી એ નું લક્ષણ છે તો એના માટે એ બે મુદ્દાનો ઉપયોગ કરે છે કે એક તો સિમ્બોલિક ટોકન અને એક્સપોર્ટ સિસ્ટમ પ્રતિક તરીકે આધુનિકતાનો ઉપયોગ કરવો કે પહેલા આપણે વસ્તુ વિનિમયમાં મને યાદ છે કે ગામમાં અમે જઈએ તો અનાજ આપી અને શાકભાજી લેતા હતા હવે આજે એ ગયું રૂપિયા આવ્યા અને હવે તો ક્રેડિટ કાર્ડ આવી પેટીએમ આવ્યું તો આખી સિસ્ટમ જે છે ટોકન સિસ્ટમ એ બદલાય છે સિમ્બોલિક બાબત બદલાય છે અને જે પ્રચલિત વસ્તુઓ છે એને આપણે અપનાવી પડે છે એટલે જજમાની વ્યવસ્થા એ હવે ધીમે ધીમે નષ્ટ પામતી જાય છે એના બદલે આપણે નિશ્ચિત કરેલા જે ભાવ છે નિશ્ચિત કરેલી જે કિંમત છે એના આધારે એ આપવું પડે છે એ પ્રકારના રૂપિયા આપવા પડે છે અમેરિકામાં જઈએ તો ડોલર આપવા આપવા પડે છે રશિયામાં જઈએ તો રૂબલ આપવા પડે છે બીજું એ કે છે કે એક્સપોર્ટ સિસ્ટમ તો સામાજિક વ્યવસ્થાને વિખેરી નાખવામાં કૌશલ્ય સભર વ્યવસ્થાની પણ ભૂમિકા છે દાખલા તરીકે બેન્કિંગ વ્યવસ્થા તમે હોવ તો ઘરે બેઠા બેઠા બધું જ બેન્કિંગનું કામ કરી શકો છો એમાં ખરીદનારની જરૂર નથી અત્યારે જે બધું બધું ઉપર આપણે ખરીદનાર મંગાવવા માંડ્યા એ ઓનલાઈનમાં શું થાય છે કે આપણે ન તો ગ્રાહકને ઓળખીએ છીએ ન તો વેપારીને ઓળખીએ છીએ એ વસ્તુ જે બના બતાવે છે એની જે પ્રાઇસ બતાવે છે એ પ્રમાણે આપણે ઓર્ડર આપીએ છીએ અને એ પ્રમાણે આપણે ખરીદી લઈએ છીએ અને વિશ્વના કોઈ પણ છેડેથી એ ઓર્ડર આપી આપણે એને ખરીદી શકીએ છીએ માલ વેચી શકીએ છીએ અને માલને ખરીદી પણ શકાય છે તો આ વાત એક છે ત્રીજી વાત કરે છે કે રિફ્લેક્સિવ કેરેક્ટર ઓફ મોર્ડનિટી એટલે આધુનિક સમાજની પરિવર્તતા જે આધુનિક સમાજ વિશેની વાત કરી છે એનું મહત્વ છે અને કેવી રીતે એ બીજા સાથે કામ કરે છે એ વિશે ગાર્ફિંગ કોલે વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતર ક્રિયાની વાત કરી છે એટલો જ નહીં એથડોમેથડોલોજીમાં એને વાત કરી છે કે વ્યક્તિ જ્યારે કોઈની સાથે આંતરક્રિયા કરે છે ને ત્યારે એ એ વસ્તુ પણ જોવે છે કે એનું રિફ્લેક્શન શું છે એનું રિએક્શન શું છે અને જો કટ્ટર ઉધિવાદી હશે તો એનો વિરોધ કરશે જે લોકો થોડા મોડર્ન એપ્રોચ વાળા હશે એ એને અપનાવશે ભારતીય સમાજની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતીય સમાજમાં આ બધી બાબતોને એક સ્વાભાવિક રીતે જોવામાં આવે છે છે હવે એ પોતે કે કે વોટ ઇઝ ધ કનેક્શન બિટવીન મોડર્નિટી એન્ડ રિફ્લેક્સિવિટી તો કે છે આપણી નોલેજ આપણી સામાજિક લાઈફ આપણી સંસ્થાઓ આપણું જ્ઞાન આ બધું એ આપણું સામાજિક વ્યવહારમાં જે એને એના સ્ટ્રક્ચરેશનમાં પણ વાત કરી હતી કર્તાની જે વાત કરી હતી એમાં પણ એ મુદ્દાને એ સમજાવે છે પછી તમારે જે પરીક્ષામાં વધારે પૂછાય છે એ છે ડાયમેન્શન્સ ઓફ મોર્ડનિટી ગિડૈસે આ ચાર પ્રકારના ડાયમેન્શનની વાત કરી છે કે જે અલગ અલગ મહત્વના છે અને પરિમાણો આ ચારે ચાર પરિમાણો એ મોર્ડ સમજવા માટે બહુ છે છે પહેલું જેને આપણે કહીએ છીએ મૂડીવાદ બીજું ઇન્ડસ્ટ્રિયલિઝમ જેને આપણે કહીએ છીએ ઉદ્યોગવાદ ત્રીજી બાબત છે કે વહીવટીક ક્ષમતા અને ચોથી છે લશ્કરી ક્ષમતા ગિડન્સના મત પ્રમાણે આપણે જે મૂડીવાદની વાત કરીએ છીએ એ મૂડીવાદમાં શું છે તો કે છે મૂડીવાદમાં ઉત્પાદન ઉત્પાદનના સંબંધો એનું વેતન એની કોમોડિટી એનું માર્કેટ આ બધું મહત્વનું છે જે માર્ક્સે કીધું તો કે સમાજમાં બે પ્રકારના વર્ગો છે હેવ અને હેવ નોટ એ થોડું જુદું બતાવે છે એ કહે છે કે કેટલાકને સીધી રીતે રોજગાર મળે છે કેટલાકને એજન્સીઓ દ્વારા રોજગાર મળે છે છે અને આ બધી ટેકનોલોજીની જે જે બાબતો એમાં આપણે અત્યારે નરેન્દ્ર મોદી કહે છે ને કે તમારી વસ્તુ તમારી જે પ્રોડક્ટ છે એના માટે તમે બજાર બનાવો આત્મનિર્ભર બનવું હશે તો વોકલ બનવું પડશે લોકલ અને વોકલ તો આ લોકલ અને વોકલ ની જે વાત છે એમાં જો આપણે આપણી પ્રોડક્ટને વેબસાઇટ ઉપર મૂકીશું દસ જણને એના વિશે જણાવીશું એના પરદેશમાં પણ મૂકીશું તો આપણી પ્રોડક્ટ વેચાવાની છે તો આપણી પાસે મૂડી આવશે એટલે કચ્છની એક બાય ભણેલી ન હોય પણ એનું ઉત્પાદન એ ઇન્ટરનેટ ઉપર મૂકે છે અને વિશ્વભરના એને ઓર્ડર મળે છે એ કેપિટાલિઝમ એને મોડનિટી તરફ વાળે છે બીજું છે ઇન્ડસ્ટ્રિયલિઝમ તો એ નિર્જીવ ઉદ્યોગવાદાર્થોમાંથી ઉર્જા કરીને ઉત્પાદનમાં આપણે આપણે વધારો કરીએ છીએ એ માલ ઉત્પાદિત થયા પછી એને બજારમાં મૂકીએ છીએ અને એના પરિણામ સ્વરૂપે માલ ધીમે ધીમે ઉત્પાદિત જે કારખાનામાં થાય છે એ મેઇન માર્કેટમાં આવે છે મેઇન માર્કેટમાંથી રિટેલ માર્કેટમાં આવે છે અને રિટેલ માર્કેટમાંથી ગ્રાહક પાસે જાય છે આપણે આ ખરીદવાની વાત કરીએ છીએ દાખલા તરીકે આપણે લેપટોપ ખરીદવું હોય તો આપણે નથી કે લેટેસ્ટ કયું છે તો ઉદ્યોગ એ લેટેસ્ટ બાબત શું છે એને અપનાવવાનો પ્રયત્ન કરે છે ત્રીજું એ પરિમાણ બતાવે છે એ કોર્ડિનેટિંગ એડમિનિસ્ટ્રેટિવ પાવર એટલે વહીવટી ક્ષેત્ર ઉદ્યોગમાં પરિવર્તન આવે છે એમ રાજ્યમાં પરિવર્તન આવે છે સંસ્થામાં પરિવર્તન આવે છે વહીવટમાં પરિવર્તન આવે છે રાજનીતિમાં પરિવર્તન આવે છે પહેલા આપણે ત્યાં ઈ ગવર્નર્સ નતું ફેસ ટુ ફેસ હતું અત્યારે ઈ ગવર્નર્સ થઈ ગયું છે પહેલા આટલું ઓનલાઈન નહોતું આજે ઓનલાઈન થયું છે એટલે જેમ જેમ પોપ્યુલેશન વધતું થાય છે એની ડેન્સિટી વધતી જાય છે ગવર્મેન્ટ પોતે ડિસેન્ટ્રલાઈઝ કરે છે અને છતાં એ બધું એક જ જગ્યાએથી દેખાય

લશ્કર એટલે સૈનિક કે પોલીસ આધારે યુદ્ધ જાહેર થાય છે એની પાસે એ પ્રકારના મોડન લશ્કરના સાધનો છે જ નહીં અને પછી એ પોતાના હાથમાં શું છે કયા પ્રકારના સાધનો છે એના ઉપર વિચારે છે આજે ચાઈના અને અમેરિકામાં જેવર ની એમની તૈયારીઓ ચાલી રહી છે એમાં કોની પાસે આ મોડર્ન સાધનો છે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એને ગિડિન્સ આ એક ચાર્ટમાં સમજાવે છે કે ઇન્સ્ટિટ્યુશન કોમ્પ્લેક્સ ઓફ મોડર્નિટી કેપિટલિઝમ એક પ્રોડક્શન એની ઓનરશિપ વેજ લેબર ક્લાસ સિસ્ટમ એ કયા પ્રકારે કામ કરે છે અને એમાંથી મોડર્ન સોસાયટીના ઓબ્જેક્ટિવ કયા છે તો સોશિયલાઇઝ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડસ્ટ્રિયલિઝમમાં યુઝ ઓફ પાવર એનું સોર્સ સાયન્સ ટેકનોલોજી એ બધું છે અને સિસ્ટમ ઓફ પ્લેનરી એની વાત એમાં આવે છે એડમિનિસ્ટ્રેશન પાવરમાં આપણને ખ્યાલ છે કે સર્વેલન્સ કેપેસિટીની વાત છે અને કેવી રીતે આપણે એને ગ્લોબલ ઓર્ડરમાં મૂકીએ એ મોડર્ન સોસાયટીની વાત છે મિલિટરી પાવરમાં પીસ એનું ફંક્શન મોડર્નિટીમાં ઊભી થશે એ વાત કરે છે એટલે તમે ખાલી આ એક ચાર્ટ યાદ રાખશો ને તો પણ તમને પરીક્ષામાં એ ઘણી બધી બાબતોમાં ઉપયોગી થાય છે અને એ આધારે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ શું છે હવે એનાથી થોડું આગળની વાત એ કરે છે અને એ છે જગરનાથની એને જુગરનાથ બી ઘણા કહે છે કે આ શું છે કે છે આ એક પ્રચંડ શક્તિનું એન્જિન છે જેમ ગૂગલ એ કેવું પ્રચંડ એન્જિન છે એવી રીતે આ એક માનવ શક્તિનું એન્જિન છે જે સામૂહિક છે અને સાથે સાથે આપણે જોઈએ છે કે આપણે અમુક બાબતોને અમુક હદ સુધી ચલાવીએ પણ પછી એ બાબત આપણા કંટ્રોલ ની બહાર જતી રહી કે હવે એને વિસાવ હવે તો આમ જ હોવું જોઈએ દાખલા તરીકે ડિઝાસ્ટર આપણે ત્યાં આવ્યો અત્યારે હવે આખા ન્યૂઝ માં જોઈએ તો બધી જગ્યાએ એક બાબત હોય આ જગ્યાએ પૂર આવ્યું આટલા ટકા કોરોના ના કેસ થયા લોકો તમે જુઓ કે હવે એની માનસિક હદ આવી ગઈ છે તો એ માનસિક હદ જ્યારે આવી જાય છે ત્યારે એનો પ્રતિકાર કેવી રીતે કરવો એ વાત એ સમજાવે છે અને માણસ પછી શું કરે છે તો કે છે એ સ્થિર થવા માટેના પ્રયત્ન કરે છે અને એ સ્થિર થવા માટેનો પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે એ મોડર્નિટીમાંથી થોડા આગળ જાય છે એને એ પોતે સમજાવે છે લેટ મોડર્નિટી તમે જો કે પોસ્ટ મોડર્નિટીની વાત નથી કરતા પણ મોડર્નિટીમાં જ્યારે ઝડપ આવે છે અને મોડર્નિટી પછીનો છે ધેટ ઇઝ લેટ મોડર્નિટી અને એના કેટલાક સબ પાર્ટ એને દર્શાવ્યા છે એ સબ પાર્ટ પણ તમારે પરીક્ષામાં પૂછાય છે એ ઓલમોસ્ટ પેલા જે પાર્ટ છે એનાથી થોડાક જ જુદા છે એમાં પહેલું એ કહે છે ડિસ્ટનેશિયેશન અંતર અત્યારે શું થયું છે ઝડપી સંદેશા વ્યવહાર બધી ચેનલોમાં જોશો ને સબસે પહેલે અમને ક્યા સબસે પહેલે એમને ક્યા આપણે શું કરીશું હજી આમ રાખડી ના માનતા હોય તો ફોટો પાડીને મોકલી દઈશું અમેરિકા પહોંચી ગયો ફ્રેન્ડમાં પહોંચી ગયો રોજ ઉઠીને આપણે શું કરીએ છીએ સબસે પહેલે મેરા મેસેજ ચાહીએ કોઈની બર્થડે હોય તો આપણે રાત્રે બાર વાગે બાર ને એક સેકન્ડમાં તો મોકલી દઈએ છીએ તો ચોક્કસ સ્થાન સાથે આપણા જે સંદેશા વ્યવહાર છે પણ આપણને એ ડિસ્ટન્સ લાગતું નથી એટલે અહિયાં બેઠા બેઠા અમેરિકામાં આપણા ભાઈ સાથે વાત કરવી હોય તો માત્ર આપણે એક સ્વીચ દબાવીએ છીએ વાત ચાલુ થાય છે વિડિયો કોલ કરીએ છીએ ને આપણને એનું ઘર શું છે ને એને શું બનાવ્યું છે એ બધું આપણને જાણવા મળે છે This is new science, new innovation. અને ગિડિંગ્સ એવું કહે છે કે આ ગૂગલ છે સોશિયલ મીડિયા છે ફેસબુક છે આ બધી બાબત અત્યારે આપણે સમજીએ છીએ ને એ ઇન્ડિરેક્ટલી એની રજૂઆત કરે છે એટલે પહેલા ઈમેલ હતા પહેલા આપણે પત્ર લખતા હતા એ પોસ્ટમાં નાખતા હતા પહોંચતા હતા હવે આપણે ઈમેલ માં આવી ગયા પહેલા આપણે મિત્રને મળવું હોય તો બધા સાથે મળતા હતા અને મજા આવતી હતી પણ પણ હવે આપણે ફેસબુક ફેસબુક ઉપર ઉપર હજારો મિત્ર હોય ખરેખર જયારે આપણને કોરોના થાય ને ત્યારે આપણે એક મિત્ર નથી હોતા કારણ કે કોઈ સાથે રહેવા નથી દેતા તો આ સોશિયલ મીડિયા એ ફિઝિકલી આપણને જુદી જુદી રીતે અંતર બતાવવાની વાત થાય છે હવે બીજી આ ડિસ્ટન્સીસ ની વાત નીકળી છે ત્યારે હું અત્યારના સંદર્ભમાં જો જોઈ છું તો કોરોનામાં ફિઝિકલ ડિસ્ટન્સ ની વાત કરી છે પણ બધા સોશિયલ ડિસ્ટન્સિસ સોશિયલ ડિસ્ટન્સીસ ઠોકે રાખે છે હવે સોશિયલ ડિસ્ટન્સીસ ની વાત સોશિયોલોજીમાં જુદા પ્રકારની છે જો આપણે સોશિયલ ડિસ્ટન્સિસ રાખીએ છીએ તો કોરોનાનું પેશન્ટ જલ્દીથી સાજુ નથી થતું એને એ વખતે પ્રેમ જોઈએ છે હુંફ જોઈએ છે પણ માનો કે મને કોરોના થયો અને મારા આજુબાજુ વાળા મારી સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ના રાખે ઘરના કોઈ વ્યવહાર ના રાખે મને ખાવાનું ના આપે મારા કપડાં ના સુકવવા દે મારો કચરો ના નાખવા દે તો આપણને કેટલું બધું લાગે છે મોર્ડન સોસાયટીમાં આ જે બધી વાત છે એને કઈ રીતે સમજવી એ બહુ જ મહત્વનો મુદ્દો છે બીજી વાત એ કરે છે પાવરની પાવર સત્તા એને તમે જુઓ જે આપણે જોયું હતું ને સ્ટ્રક્ચરેશનમાં માળખાકરણમાં એને એજન્સીની વાત કરી છે કરતા અને એ કરતા એ વ્યક્તિ શું કરે છે તો કોની પાસે પાવર આવે છે જેની પાસે રિસોર્સિસ છે આજે મુકેશ અંબાણી નીતા અંબાણી ની કઈ ચિંતા કરી કારણ કે એની પાસે રિસોર્સિસ છે એટલે આ દેશ ઉપર એ પાવર ભોગવી શકે છે અને કાં તો આપણી પાસે પોઝિશન હોય સત્તા હોય હવે સત્તા કેવી રીતે આવે બૌદ્ધિક રીતે આવે વારસાગત રીતે આવે અહીંયા એના કરતા એ નોલેજ ઉપર ભાર મૂકે છે એટલે મોટી મોટી કંપનીઓમાં સીઓ તમે જોશો તો આપણા ઇન્ડિયન ઇન્ડિયન પાસે પૈસો નહોતો સુંદર વાત બેઠા સાંભળો પણ એની પાસે નોલેજ સુધા મૂર્તિના તમે ઘણા બધા કિસ્સા સાંભળતા હશો નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને આપણી પાસે જ્ઞાન હશે તો રિસોર્સિસ પણ આવશે અને પાવર પણ આવશે આપણી પાસે સત્તા હશે ને તો આપણે નિર્ણય લઈ શકીશું દાખલા તરીકે લોકડાઉન આજે રાત્રે થશે એવું નરેન્દ્ર મોદી કહી શકે છે છે કારણ કે પ્રાઇમ મિનિસ્ટર એમની પાસે સત્તા છે પણ હું કે તમે એ વસ્તુ જાહેર કરી શકીએ નહીં કોરોનામાં ડોક્ટર પાસે જે પાવર છે એ આપણી પાસે નથી એટલે એ એમ કે કાંઈ ઇન્જેક્શન આપવાનું છે એટલે આપણે માની લેવાનું કારણ કે એની પાસે એનું નોલેજ છે આપણી પાસે નોલેજ નથી એટલે એ સ્ટ્રક્ચરમાં આપણે શું કરીએ છીએ એ બાબત એ મહત્વની છે અને એ મુદ્દો એ વર્તમાન સમયમાં મહત્વનો છે હવે ત્રીજી બાબત એ દર્શાવે છે એ છે ટ્રસ્ટની તો વોટ ઇઝ ટ્રસ્ટ કે જેને આપણે વિશ્વાસ કહીએ છીએ આધુનિકતાનો બીજો પર્યાય એ વિશ્વાસ કહી શકાય એને ગિડન્સ એવું કહે છે કે ટ્રસ્ટ એઝ ધ વેસ્ટિંગ ઓફ કોન્ફિડન્સ ઇન પર્સન ઓર ઇન એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ મેડ ઓન ધ બેઝિસ ઓફ લીફ ઓફ ફેથ આપણે ત્યાં પહેલા કહેવાય તો ને કે વિશ્વાસ એ વહાણ ચાલે આપણને એકબીજા ઉપર અત્યારે વિશ્વાસ રહ્યો નથી અહીંથી આપણે રશિયા જઈએ અને રશિયાના નિયમ મુજબ અમારી પાસેથી પાસપોર્ટ માંગી લીધો તો પહેલો પ્રશ્ન આપણને શું થાય કે એના ઉપર વિશ્વાસ ના આવે એટલે મેં કીધું કે ભાઈ તું તો સવારે હોય ને અને મોર્નિંગમાં મારે તો નીકળી જવાનું છે મારા પાસપોર્ટ નું શું આપણને વિશ્વાસ નથી પણ એની સિસ્ટમ એને એ પ્રમાણે કામ કરે છે આપણે કોઈને દવાખાનામાં દાખલ કરીએ છીએ તો એ ડોક્ટર ના ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ તો

જેની સાથે આપણે કામ કરવાનું છે અને એ કામ કરતા કરતા આપણે કોઈને ઇગ્નોર કર્યા વિના એના ઉપર આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે આ બાબત એ બરાબર રીતે સમજાવે છે અને ચોથું એક એ છે કે રિસ્ક આપણે સમાજમાં રહીએ છીએ આપણે મોર્ડન બનવું છે રિસ્ક લીધા વિના ચાલવાનું નથી બધે જ અત્યારે રિસ્ક લેવાય છે મોડન સોસાયટીમાં પોલિટિક્સમાં ઇકોનોમિક્સમાં ટેકનોલોજીમાં જો આ પડે સમાજ જીવનનો આ એક ભાગ છે ઘણા લોકો કે છે ને કે આ લગ્ન કરવા કે ના કરવા અને લગ્નનો લાડુ તો કેવું છે તો કે ખાઈએ પસ્તાય ના ખાઈએ પસ્તાય પણ આપણે લગ્ન કરવાના હોય તો એ બાબતને આપણે સ્વીકારવી પડે આપણે આગળ વધવું હોય માર્ગ કાઢવો હોય લોકોનું જીવન પહેલા કરતા અત્યારે જીવવાનું હોય તો એ બાબતની સાથે જવાબદારી ઉઠાવવી પડે અને આ રિસ્ક એન્ડ રિફ્લેક્સિવિટી માટે એણે આખી એક જુદી રચના કરી છે જુદી વાત કરી છે જે આપણે પછીથી જોઈ શકીએ ગિડિન્સે ચાર પ્રકારના રિસ્કની વાત કરી છે

આપણે એને જોતા નથી તો સમાજમાં કેટલાક પ્રશ્નો પણ ઊભા થશે જોખમો પણ ઊભા થશે અને એનો આપણને અનુભવ થઈ રહ્યો છે કે આપણે જંગલો કાપી દીધા અને મોર્ડન બનવા માંડ્યા આપણે નદીઓ ના વહેણ બદલી દીધા અને આપણે મોર્ડન બનવા માંડ્યા મોટી મોટી ઇમારતો કરી મોટા મોટા રસ્તાઓ કર્યા બ્રિજ કર્યા પરિણામ શું આવે તો આપણે ઇકોનોમિક વ્યવસ્થાની સાથે આ બધી રજૂઆતો પણ કરવી પડશે અને એ મુદ્દાને આપણે સમજવો જોઈએ તો મિત્રો આજે આપણે જે વાત કરી એમાં વર્તમાન સમયમાં સામાજિક જીવન કેવું હશે ભરતીની પેટર્ન કેવી રીતે હશે જોબ સિક્યોરિટી કેવી હશે કોઈ જગ્યાએ લાગવગ નહીં ચાલે રિવાજો બદલાશે પરંપરાગત સમાજ અને આધુનિક સમાજ એ કેવા પ્રકારનું હશે આધુનિક સમાજ ને ઘડનારા પરિબળો કયા છે અને સાથે સાથે આ આધુનિક સમાજને ગતિ આપનારા તત્વો કયા છે મોડનિટી શું છે લેટ મોડર્નિટી શું છે રિસ્ક સોસાયટી શું છે અને મોડર્નિટી પછીના સમયમાં સમાજ કેવો હશે તમે જુઓ કે અત્યારે બધું ઓનલાઈન થવા માંડ્યું આખી ભરતીની પેટર્ન બદલાઈ ગઈ આપણી લેક્ચર લેવાની પેટર્ન બદલાઈ ગઈ જોબ સિક્યોરિટી અત્યારે નથી કારણ કે બધાને કોન્ટ્રાક્ટ ઉપર કામ રાખે છે એટલે પહેલા જે ગવર્મેન્ટ જોબ ને પેન્શન એ એ બધું તો બદલાઈ ગયું છે પહેલા આપણે લાગવક થી લોકો જોબ ઉપર જતા હતા આ ગામના છે તમે જો ટેલિફોન તો એમ કે એમાં ઉત્તર પ્રદેશ વાળા હોય ફલાણું તો એમાં આમાં હોય ગુજરાતીઓ તો એ આમાં હોય રસોઈમાં તો આ પ્રજા હોય એકબીજાની લાગવક ચાલતી હતી આજે કોમ્પિટિટિવ એક્ઝામ આવી મેરિટ તમારી પાસે નોલેજ હશે તમારી પાસે એક્સપિરિયન્સ હશે તમારી પાસે તાલીમ હશે તો યુ કેન ગેટ ગુડ જોબ તમારી પાસે પાવર આવશે તમારી પાસે સત્તા આવશે અને તમારી પાસે રિસોર્સિસ પણ આવશે એટલે એક કંપનીના સીઓ બનવું એટલે આપણી પાસે ઘણા બધા પ્રકારના લાભ આપણને મળવા માંડશે તો એને પોતે જે રજૂઆત કરી છે એમાં છેક કે પરંપરાગત થી માંડી અને વર્તમાન સમયમાં આ શું છે અને શ્રમિકોની કેવી વાત હશે એ રજૂઆત કરે છે ગિડન્સની છેલ્લી વાત તમને કહી દઉં કે એ ઉત્તર આધુનિકતાના પુરસ્કર્તા નહોતા પરંતુ એ માનતા હતા કે આધુનિકતા એ ક્યાંક તો અન્ય વિકલ્પ સુધી પહોંચશે અને એ એનો વિકાસ એનો વિકલ્પ એ શું હશે એ વાત એને સ્ટ્રક્ચરેશનના સિદ્ધાંતથી શરૂ કરી અને લેટ સુધીની કરી છે તો મિત્રો આજનું જે આપણું આ વ્યાખ્યાન હતું એ વ્યાખ્યાનમાં આપણે એન્થની ગિડન્સની આધુનિકતાની જે વાત છે એ વિશે ની થોડી સમજણ મેળવી અને પરીક્ષામાં તમને એ વિશે એની સંસ્થાઓ વિશે એના વેરિયેબલ્સ વિશે એને જે ગતિમાન તત્વો છે સમાજને ઘડનારા તત્વો છે એના જે પરિમાણો છે લેટ મોડર્નિટીના સબ પાર્ટ છે આ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછાતા હોય છે અને સાથે સાથે આપણે એ તો યાદ રાખવું જ પડશે કે આ માટેની વાત એ કયા પુસ્તકમાં છે તો મિત્રો ફરીથી અમારા સમાજશાસ્ત્ર વિભાગ સંગીતાબેન અમારા વિભાગના તમામ મિત્રો અને આપ સૌનો આભાર વ્યક્ત કરી આજનું મારું વ્યાખ્યાન અહીંયા પૂરું કરું છું થેન્ક યુ સો મચ મિત્રો સામાજિક માળખાનો જે ખ્યાલ છે એ તમે FI થી ભણતા આવ્યા છો અને જેમ જેમ આગળ અભ્યાસ કરો છો એમ એના અંગેની થિયરીઓ પણ તમે ભણેલા છો તો માળખા અંગેના જુદા જુદા ચિંતકોના વિચારો અને એમાં પણ જે ગિડન્સે આખો માળખાને બીજા ચિંતકોના જે વિચારો છે એની સાથે સાંકળીને સમજાવ્યો છે એની રજૂઆત મેડમે ખૂબ સરસ રીતે કરી અને સાથે સાથે આધુનિકતા અંગેના વિચારો પણ તમને સરસ રીતે સમજાવ્યા તો આ તકે મેડમનો ફરી ખૂબ ખૂબ આભાર અને આવી જ એક શ્રેણીમાં ફરી મળીશું મિત્રો આભાર